सौराष्ट्र यूनिवर्सिटी ने तो सौराष्ट्र यूनिवर्सिटी द्वारा आगामी महीना में स्नातक सेमिस्टर 6 ने अनुस्नातक विद्यार्थियों माटे परीक्षा नु आयोजन करवामां आव्युं हतुं। आ परीक्षा पहला परीक्षार्थियों ने ड्राइव योजीने रसीकरण करवानी मांग सेनेट सभ्य अने एज्युकेशन फेकल्टी ना डीन डॉक्टर निदत्त बारोटे करी हती। मीडिया साथे वात करता डॉक्टर निदत्त बारोटे जणाव्युं हतुं के यूनिवर्सिटी परीक्षा लेवामां उतावळ करी रही छे, जेथी विद्यार्थियों पर कोरोनानो भय रहेलो छे, जेथी परीक्षार्थियोने वहेली तके रसी आपवा माटे डॉक्टर निदत्त बारोटे कुलपतिने રજૂઆત કરી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા અને અનુસ્નાતક અભ્યાસક્રમ કરતા બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવાનો નિર્ણય થયો છે। એ લોકોએ ઉતાવળે નિર્ણય કર્યો હોય એવું લાગે છે। તાત્કાલિક પરીક્ષાઓ લેવાઈ જાય, પરિણામ આવી જાય, એનાથી બહુ ઝડપથી ફેર પડવાનો નથી। એ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન હજી ઘણું બાકી છે। આપણી માગણી એવી હતી કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા લેવાની જ હોય અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના હોય તો એના પહેલાં 20 દિવસે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ 1 અઠવાડિયું ડ્રાઈવ ચલાવવામાં આવે આખા સૌરાષ્ટ્રમાં, જેમાં વિદ્યાર્થીઓને વેક્સિન આપી દેવામાં આવે। જો એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ હશે અને પછી 20 દિવસે એની પરીક્ષાનું આયોજન થાય તો એક પણ વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ નહીં આવે। કોઈ પણ પરીક્ષા કરતાં, કોઈ પણ પરિણામ કરતાં અને કોઈ પણ યુનિવર્સિટીની વ્યવસ્થા કરતાં વિદ્યાર્થીઓનો જીવ મહત્ત્વનો છે। કોલેજના અધ્યાપકોએ લગભગ વેક્સિનેટેડ થઈ ગયા છે, ત્યારે સુપરવાઇઝર તરીકે એ લોકો વેક્સિનેટેડ હોય પણ વિદ્યાર્થીઓમાંથી કોઈ વેક્સિનેટેડ ન હોય તો એની લાંબા ગાળે અસર પડશે। આપણી ડિમાન્ડ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ હતી કે તમે રાજકોટના અને સૌરાષ્ટ્રના કલેક્ટરોને જાણ કરો કે જે વિદ્યાર્થીઓ TYમાં ભણે છે, જેને પરીક્ષા આપવાની છે, જે PGમાં ભણે છે, જેને બીજાને ચોથા સેમેસ્ટરની પરીક્ષા આપવાની છે, એના આઈ કાર્ડ ઉપર વધારાનું રજીસ્ટ્રેશન કરાવી શકે અને જરૂર પડે તો અલગથી કેમ્પ કરીને પણ આ વિદ્યાર્થીઓને જો વેક્સિનેશન કરી નાખવામાં આવે તો આપણે ભવિષ્યની પેઢીને બચાવી શકીશું।